નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો અભ્યાસ છે ધોરણ 3 વિષય આસપાસ પર્યાવરણ, એમાં પાઠ 10 રસોડાની વાત. બાળમિત્રો, 1 થી 9 પાઠમાં આપણે આગળ શીખી ગયા, એનો અભ્યાસ કરી લીધો, પ્રશ્ન જવાબ પણ સમજી લીધા. આજે આપણે નવો પાઠ ચાલુ કરવા જઈ રહ્યા છે, જે રસોડાની વાત વિશે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે થોડુંક પાઠ તરફ આગળ વધીએ. જુઓ બાળકો, રસોડાની વાત આવે એટલે રસોડામાં કયા કયા વાસણો હોય, બરોબર? રસોડું એટલે તો ખબર છે, રસોઈ બનાવવા માટેની જે જગ્યા હોય એને આપણે રસોડું કહીએ છીએ, બરાબર? તો રસોઈ બનાવવા માટે કયા કયા વાસણો, કેવા વાસણોની જરૂર પડે છે, નીચે ચિત્રમાં તમને આપેલા છે. જુઓ, અહીંયા આગળ ચિત્રો આપેલા છે અને ટપકા કરેલા છે. તો બાળમિત્રો, અહીંયા આગળ નીચે તમને એવું કીધું છે કે ટપકા દેખાય છે તેમાં રંગ પૂરવાના છે, એટલે વાસણોના નામ તમને દેખાશે, બરાબર? અહીંયા આગળ જ્યાં જ્યાં ટપકા કરેલા છે ત્યાં તમારે શું કરવાનું છે, રંગ પૂરવાનો છે, બરાબર? તો ચાલો આપણે અહીંયા આગળ આવી રીતના રંગ પૂરી દઈશું, બરાબર? જ્યાં જ્યાં ટપકું દેખાય ત્યાં તમારે આવી રીતના રંગ પૂરી દેવાનો છે, બરાબર? જ્યાં જ્યાં દેખાય ત્યાં રંગ પૂરી દેશો એટલે તમને એ વાસણ કયું છે તેનો ખ્યાલ આવી જશે, બરાબર? જો બધામાં તમારે રંગ પૂરી દેવાનો છે, તમારો મનગમતો કોઈ બી, એટલે તમને ખબર પડી જશે કે આ કયા કયા વાસણો છે. તો રંગ પૂર્યા પછી આપણને ચિત્રો, એ વાસણો કયા છે? તો એ વાસણોમાં કડાઈ છે, હાંડી, ચમચો, તાવેથો, કુકર, જારો, તવી અને નોનસ્ટિક કડાઈ, બરાબર? અહીંયા આગળ તમને કડાઈ તો તમે ઓળખતા હશો, બરાબર? આ છે કડાઈ, બરાબર? પછી આ જારો, આ ચમચો, પછી તવી, હાંડી, તાવેથો, બરાબર? ચાલો, એના પછી બીજા કયા વાસણો હતા? તો કે છે કુકર, તો કુકરને તો તમે ઓળખો છો ને. પછી જારો, આ કાણા કાણા વાળો હોય એ જારો, બરાબર? અને નોનસ્ટિક કડાઈ, આ નોનસ્ટિક કડાઈ છે. તો બાળમિત્રો, આપણે અહીંયા આગળ બધા રસોડાના વાસણો જોયા, બરાબર? તો હવે આપણે આગળ જોઈએ કે હવે શું કહે છે. તો રસોઈમાં વપરાતા ઘણા બધા વાસણ તમે જોયા. તમારા ઘરમાં રસોઈ બનાવવા માટે બીજા કયા વાસણો વપરાય છે, તો તેના નામની નોંધ કરો. આના સિવાય તમારા ઘરમાં પણ ઘણા બધા વાસણો તમે રસોઈ બનાવવા માટે વાપરો છો, તમારી મમ્મી વાપરે છે ને. તો તપેલી હોય, નાની મોટી તપેલી હોય, ચમચી ચમચા હોય, જાત જાતના પવાલી હોય, કથરોટ હોય, સ્ટીલનું ઢાંકણ હોય, કાણાવાળું ઢાંકણ હોય, બાઉલ હોય, રોટલી ભરવા માટેનું ગરવું હોય, ડબ્બો હોય, બરોબર? તો બધા બીજા ઘણા બધા વાસણો આપણે રસોઈમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. તો તમારે પણ તમારા રસોડામાં જે રસોઈ બનાવવા માટે વાસણોનો ઉપયોગ કરો છો તેના નામ તમારે લખવાના છે. તમે આના સિવાય બીજા કોઈ પણ નામ પણ લખી શકો છો. તો બાળમિત્રો, આ વાસણો શામાંથી બનેલા છે? તો વાસણો તો અત્યારે તો મોટે ભાગે સ્ટીલના વાસણોનો વધારે ઉપયોગ થતો જોવા મળે છે. પહેલાંના જમાનામાં તાંબા અને પિત્તળ અને કાંસાનો ઉપયોગ થતો હતો. એના પહેલાંના જમાનામાં માટીના વાસણોનો ઉપયોગ થતો હતો, બરાબર? પછી એલ્યુમિનિયમ આવ્યું. એલ્યુમિનિયમ એટલે ધાતુ, બરાબર? તો વાસણો આ બધા ધાતુમાંથી બનેલા છે. કોઈ વડીલને પૂછો કે પહેલાંના સમયમાં કેવા પ્રકારના વાસણોનો ઉપયોગ થતો હતો અને એ વાસણો શામાંથી બનેલા હતા. વડીલો એટલે કે આપણા દાદા દાદી હોય, બરાબર? એમના મમ્મી પપ્પા હોય, એમ એ બધા વડીલોને પૂછો તો એમના સમયમાં કયા કયા વાસણોનો ઉપયોગ થતો હતો, તો તાંબુ, પિત્તળ, કાંસુ, એલ્યુમિનિયમ અને માટીના, એ બધા વાસણોનો ઉપયોગ થતો હતો.
ત્યાર પછી વચ્ચેના એક સમયગાળામાં કાચના વાસણોનો પણ ઉપયોગ થતો હતો. બરોબર, તો આપણે શું બાફીને ખાઈએ છીએ? તો રસોઈ બનાવવાની વિવિધ રીતો હોય છે, એમાં બાફીને, શેકીને, તળીને, સાંતળીને, બરોબર, એ અલગ અલગ રીતથી બધી રસોઈ બનાવવામાં આવતી હોય છે. તો આપણે બાફીને શું બનાવીએ છીએ? તો કે છે ખીચડી, ભાત, ખમણ, ઢોકળા, ઇડલી, બરાબર, પાતરા, આ બધું બાફીને બનાવીએ છીએ. વરાળથી પણ બાફી શકાય અને કુકરમાં પણ બનાવી શકાય. અમુક વસ્તુ કુકરમાં બનાવીએ છીએ અને અમુક વસ્તુ આપણે વરાળથી બાફીને બનાવીએ છીએ. પછી કે છે આપણે કાચું શું શું ખાઈ શકીએ છીએ? બરાબર, તો અમુક જે શાકભાજી હોય સલાડ તરીકે, એ બધું આપણે કાચું ખાઈ શકીએ છીએ. કોબીજ, બીટ, ગાજર, કાકડી, ટામેટાં, ડુંગળી, આ બધું આપણે કાચું ખાઈ શકીએ છીએ. કાચું અને રાંધીને બંને કઈ રીતે ખવાય? તો કે છે કોબીજ, કોબીજ કાચી પણ ખાઈ શકીએ અને એનું શાક બનાવીને. ત્યાર પછી ગાજર, તો ગાજર કાચા પણ ખાઈ શકીએ અને હલવો બનાવીને પણ ખાઈ શકીએ છીએ. ટામેટા કાચા પણ ખાઈ શકીએ છીએ, તેનું શાક બનાવીને પણ ખાઈ શકીએ છીએ. બરાબર, એટલે અમુક જે શાકભાજી અને ફળો છે તે આપણે કાચા ખાઈ શકીએ છીએ, અમુક કાચા અને રાંધીને ખાઈ શકીએ છીએ. બરાબર, તો નીચે એક કોષ્ટક આપેલું છે તમારા પાઠ્યપુસ્તકમાં. જુઓ બાળમિત્રો, આ પાઠ્યપુસ્તકમાં જ્યાં જ્યાં જગ્યા આપી હોય લખવા માટેની, એ જગ્યામાં તમારે સાથે સાથે વિડીયો જોતાં જોતાં ચોપડીની અંદર લખી દેવાનું છે, જેથી કરીને પરીક્ષા વખતે તમારે એ વાંચવામાં સરળતા પડે. તો જુઓ બાળમિત્રો, અહીંયા આગળ ત્રણ ખાના આપેલા છે, કાચી ખાઈ શકાય તેવી વસ્તુઓ, રાંધીને ખાઈ શકાય તેવી વસ્તુઓ, અને કાચી અને રાંધીને ખાઈ શકાય તેવી વસ્તુઓ. બરાબર, આગળ આપણે ત્રણ પ્રશ્નોમાં જોયું, એનું અહીંયા આગળ કોષ્ટક બનાવ્યું છે. તો કાચી ખાઈ શકાય તેવી ગાજર, ટમેટા, કાકડી, ફળો, કોબીજ, બરાબર, ડુંગળી, એ બધું આપણે કાચું ખાઈ શકીએ છીએ. બીટ ને બધું જ સલાડ તરીકે જેટલી જેટલા શાકભાજીનો ઉપયોગ કરીએ છીએ એ બધું આપણે કાચું ખાઈ શકીએ છીએ. ત્યાર પછી શું કહે છે કે રાંધીને ખાઈ શકાય, તો ખીચડી, દાળ, ભાત, ભાખરી, રોટલી, આ બધું આપણે શું રાંધીને ખાઈ શકીએ છીએ. બરાબર, કાચું ખાઈ શકતા નથી. ભાત બનાવવા માટે જે ચોખાનો ઉપયોગ થાય એ ચોખા આપણે કાચા ખાઈએ છીએ? ના. દાળ કાચી ખાઈએ છીએ? ના. બરાબર, ભાખરી તો લોટ બાંધીને ખાઈ જઈએ છીએ? ના. એની રોટલી બનાવવી પડે, એને શેકવી પડે, ત્યાર પછી આપણે ખાઈએ છીએ. બરાબર, ભાખરીને રોટલીને બધું વણવાનું, શેકીને ત્યાર પછી એને ખાવા તરીકે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. કાચું ને કાચું ખાઈ શકાય નહીં. પછી ત્રીજા નંબરનું જે બોક્સ છે એમાં શું કહે છે કે કાચી અને રાંધીને ખાઈ શકાય તેવી વસ્તુઓ. તો કાચી અને રાંધીને આગળ મેં તમને કહી દીધું એ પ્રમાણે કે કોબીજનું શાક પણ બનાવાય અને કોબીજનો સલાડ તરીકે પણ આપણે ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી ગાજર, ડુંગળી, ટમેટા, બરાબર, આ બધું આપણે કાચું અને રાંધીને બંને રીતે ખાઈ શકીએ છીએ. અને ત્યાર પછી મૂળા પણ આપણે મૂળાની ભાજી બનાવીને ખાઈ શકીએ અને મૂળા એમને પણ સલાડ તરીકે ખાઈ શકીએ છીએ. તો બાળમિત્રો, તમારે તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતના નામ લખી દેવાના છે. બરાબર, ત્રણ બોક્સમાં નામ મેં તમને લખીને બતાવ્યા છે, એ રીતે તમારે તમારી પાઠ્યપુસ્તકમાં આ નામ લખી દેવાના છે, જેથી કરીને વાંચવામાં સરળતા પડે. બરાબર, ચાલો ત્યાર પછી આગળનો અભ્યાસ જોઈએ. આપણે શું કહે છે જુઓ, તમે રસોડામાં કે બીજે ક્યાંય રોટલી બનતા જોઈ હશે, આ માટે વાસણમાં લોટ લઈ આ લોટમાં પાણી ઉમેરવાનું, લોટ અને પાણીનો કણક બાંધી મસળવાનું. બરાબર, કણકમાંથી નાના નાના ગુલ્લા બનાવવાના, તેને વણીને રોટલી બનાવવી, રોટલી કે રોટલો ગેસ પર લોઢી મૂકીને શેકવાનું, આવા અનેક પ્રયત્નો પછી રોટલી આપણી થાળી સુધી પહોંચે છે. તો બાળમિત્રો, તમને એવો સવાલ પૂછવામાં આવે કે તમારી થાળીમાં રોટલી કઈ રીતથી પહોંચે છે? બરાબર, તમારી પાસે ઘઉં હોય તો એમાંથી રોટલી બનાવવા માટે કઈ કઈ ક્રિયાઓ કરવી પડે છે? તો સૌપ્રથમ તમારે રોટલી બનાવવા માટે ઘઉં હોય તો એને દળવા પડે. બરાબર, એનો લોટ બનાવો, પછી એ લોટને શું કરવો, એમાં લોટમાં પાણી, તેલ અને મીઠું ઉમેરી સરસ મજાનો કણક બાંધવો પડે એને ગૂંધીને.
પછી કેસે નાના નાના ગુલ્લા બનાવવાના, તેને પછી રોટલી તરીકે વણવાનું ગોળ, અને રોટલી અથવા કે રોટલો જે બનાવ્યું હોય એને ગેસ ઉપર લોઢી કે તવીમાં મૂકી શેકવામાં આવે છે. ત્યાર પછી ઘી ખાતા હોય તો ઘી લગાવી અને રોટલી તૈયાર કરવામાં આવે, અને પછી એ રોટલી આપણી થાળીમાં આવે છે, એટલે કે થાળીમાં પીરસાય છે, ત્યાર પછી આપણે ખાઈ શકીએ છીએ. તો બાળમિત્રો, આના સિવાય બીજી ઘણી બધી એવી વાનગીઓ છે, વસ્તુઓ છે કે જે તૈયાર થયા આપણી થાળીમાં પહોંચતા પહેલાં એને કઈ કઈ રીતે પહેલાં તૈયારીઓ કરવી પડશે, કેવી રીતે બનાવવામાં આવે છે. અહીંયા આગળ જુઓ, નીચે એક બીજી વાનગીનું નામ તમારે લખવાનું છે. તમારું મનગમતી કોઈ બી વાનગી હોય, કોઈ બી વસ્તુ હોય, શાક હોય, રોટલી હોય, આપણે રોટલી તો આગળ જોઈ લીધી બરાબર, તો દાળ ભાત હોય, ખીચડી હોય, અથવા તો નવી કોઈ મીઠાઈનું નામ હોય, તો આપણે તેમાં કઈ રીતના બનાવવામાં આવે છે તેનું જોવાનું છે અને લખવાનું છે. તો અહીંયા આગળ જુઓ, રસોડામાં જઈ રસોઈ બનાવવાની રીતનું અવલોકન કરો અને આ માટે શું શું કરી બરાબર. તમારી મમ્મી કોઈ વસ્તુ બનાવતી હોય, કોઈ વાનગી અથવા મીઠાઈ કોઈ બનાવતી હોય સારું, તો એ જઈને અવલોકન, અવલોકન કરવું એટલે કે ધ્યાનપૂર્વક જોવું, તો એ જોવાનું છે અને કઈ રીતના તૈયાર કરી છે એ તમારે લખવાનું છે. તો અહીંયા આગળ વાનગીનું નામ, તો કઈ વસ્તુ બનાવી છે એનું નામ લખવાનું છે. દાખલા તરીકે અહીંયા આગળ શીરો બનાવતા મમ્મીને તમે જોયા હશે, તો શીરો બનાવવા માટે પહેલાં તો કઈ કઈ વસ્તુની જરૂર પડે, તો શીરો બનાવવા માટે જરૂરી લોટ બરાબર, સોજી હોય તો સોજીનો લોટ, ઘઉંનો બનાવે તો ઘઉંનો મોટો લોટ બરાબર. ત્યાર પછી એમાં નાખવા માટે ખાંડ જોઈએ, ગળપણ માટે ખાંડ જોઈએ, દૂધ, પાણી અને સૂકો મેવો બરાબર, અને ઘી બરાબર, ઘી વગર તો શીરો થાય નહીં. તો મુખ્ય ત્રણ વસ્તુઓ કઈ જોઈએ, ઘી, લોટ અને ખાંડ, અને દૂધ નાખવું હોય તો દૂધ, અને પાણી નાખવું હોય તો પાણી, ત્યાર પછી જરૂરી સૂકો મેવો બરાબર. ચલો, આટલી વાનગી, આટલી વસ્તુઓ આપણે તૈયાર કરી લીધી. ત્યાર પછી શું કરવાનું છે, શીરો કઈ રીતના બનાવવાનો છે, તો જુઓ, પહેલાં તો આપણે જે દૂધને પાણી લીધું છે, એક બાજુ ગેસ ઉપર દૂધને પાણી ભેગું કરીને ગરમ કરવા મૂકી દેવાનું છે બરાબર. ત્યાર પછી કે છે, કડાઈમાં ઘી લેવાનું છે જરૂર મુજબ, અને ઘી ગરમ થાય પછી એમાં લોટ નાખી લોટને તવીથા વડે ધીમા ગેસે હલાવવાનું છે બરાબર, એટલે કે લોટ શેકાઈ જાય, જો એને ના હલાવીએ તો એ લોટ બળી જાય છે. ત્યાર પછી કે છે, જે ગરમ કરેલું દૂધ અને પાણી છે એ લોટ શેકાઈ જાય એટલે લોટમાં તમારે એમને ઉમેરી દેવાનું છે બરાબર. ત્યાર પછી જે દૂધ અને પાણી નાખ્યું છે લોટની અંદર બધું જ ચૂસાઈ ના જાય, શોષી ના લે બરાબર, શેકાઈ જાય બધું દૂધને પાણી અંદર બળી જાય, એટલે કે બધું આપણે રસ જેવું દેખાય નહીં ત્યાં સુધી શેકવાનું, હલાવવાનું, અને પછી એમાં ખાંડ નાખવાની છે બરાબર. ખાંડ નખાઈ જાય એટલે થોડીક વાર એ શીરાને હલાવવાનો છે, અને થોડી વાર પછી એમાં સૂકો મેવો નાખી પછી પાછું થોડીક વાર હલાવી સરસ ધીમા ગેસે એને હલાવતું જવાનું છે, અને આપણો શીરો તૈયાર થઈ જાય છે બરાબર બાળમિત્રો. તો આ રીતનો શીરો તમારે અહીંયા આગળ જે જગ્યા આપી છે 1-6 નંબર એમાં કઈ રીતના બનાવ્યો તે લખવાનો છે બરાબર. અહીંયા આગળ મેં લખ્યો છે એ રીતના તમારે લખી દેવાનું. તમે જોયું કે ઘણી બધી વાનગીઓ અલગ અલગ રીતે બને છે બરાબર, કેટલીક શેકીને, કેટલીક તળીને અને કેટલીક બાફીને પણ બનાવવામાં આવે છે. તો ચાલો અહીંયા આગળ આપણે બીજી વાનગીઓ તરફ આગળ વધીએ. વિચારો અને લખો. તો પહેલાં તો આપણને એમ કહે છે કે રાંધવાની રીતો કઈ કઈ છે, તો રાંધવાની અમુક રીતો હોય છે બરાબર. તો આ દરેક રીતથી બનેલી વાનગીઓના બે બે નામ લખો, હજુ થોડે વધારે વાનગી બનાવવાની રીત ઉમેરો અને ઉદાહરણ પણ જણાવો કે છે. તો અહીંયા આગળ જુઓ, વાનગી બનાવવાની રીત અને વાનગીના નામ બરાબર. તો અહીંયા આગળ શેકીને રાંધવાની એક રીત છે શેકીને, તો શેકીને ભાખરી અને રોટલી અથવા રોટલા પણ થઈ શકે છે. ત્યાર પછી બાફવાની રીત બરાબર, તો બાફવાની રીત એમાં ભાત
અને ખમણ, ખીચડી પણ તમે લખી શકો છો. ત્યાર પછી તળવાથી, તો તળીને પૂરી, સમોસા, ભજીયા, બરાબર, વડા, આ બધું તળીને બનાવી શકાય છે. આમાંથી તમે કોઈ બી નામ લખી શકો છો. ત્યાર પછી ગરમીથી શેકેલી, તો ગરમીથી શેકીને પાપડ અને નાન. અને બીજી બે બોક્સમાં તમને જગ્યા આપેલી છે, બીજા બે બોક્સમાં, એમાં તમારે બીજા કઈ રીતથી ખો તમે રસોઈ બનાવી શકો છો, તો કે છે ઉકાળીને. તો ઉકાળીને શું બનાવાય? સૂપ અને બટેકા, બરાબર. બટેકાને આપણે જે બાફીએ છીએ, ઉકાળીએ છીએ, એમાંથી પણ બનાવી શકાય છે કોઈ વાનગી. ત્યાર પછી સાંતળીને, તો સાંતળીને શાક અને પરોઠા. તો બાળમિત્રો, તમારી પાસે જે ચોપડી આપી છે, બરાબર, એમાં જગ્યા પણ આપી છે લખવાની, તો તમને હું 2 મિનિટનો અહીંયા સમય આપું છું, તમે એ લખી શકો છો, બરાબર. ચાલો લખી લો ફટાફટ. ચાલો લખાઈ ગયું, હવે આપણે આગળ જોઈએ. તો બાળમિત્રો, તમારી સાથે સાથે લખતું રહેવાનું, બરાબર, લખવામાં પણ થોડીક ઝડપ રાખવાની. હવે આવે છે વિચારો અને લખો. તમારા ઘરમાં રસોઈ બનાવવા માટે શું વપરાય છે? તો રસોઈ બનાવવા માટે તમે કયા સાધનનો ઉપયોગ કરો છો? અત્યારે તો બધા શહેરમાં રહેતા હોય એટલે ગેસનો ઉપયોગ કરતા હોય છે, અથવા તો ઇલેક્ટ્રિક સગડીનો. અને જે વસ્તુનો ઉપયોગ કરતા હોય એ વસ્તુનું તમારું, એ વસ્તુનું ચિત્ર તમારી નોટબુકમાં તમારે દોરવાનું છે અને નામ લખવાનું છે. નીચે જુઓ, થોડાક ચિત્રો એટલે કે જોડકા આપેલા છે, એને જોડવાના છે, બરાબર. કે નીચે આપેલા ચિત્રોને યાદી સાથે જોડો અને એક કરતાં વધારે વસ્તુઓ સાથે પણ તમે જોડાઈ શકો છો. તો અહીંયા આગળ જુઓ, તમને ચિત્રો આપેલા છે. જુઓ, પહેલું ચિત્ર છે ચૂલાનું, બરાબર. પછી સગડી છે કોલસાવાળી, આની અંદર કોલસા ભરવામાં આવે છે. ત્યાર પછી ગેસ છે, બરાબર. અને અહીંયા આગળ સામે આ છે પેટી જેવું છે, એને શું કહેવાય? સૂર્ય કુકર, બરાબર. આને શું કહેવાય? સૂર્ય કુકર. આની અંદર ડબ્બો મૂકવાનો આવે છે અને આ સપાટી કાચની હોય છે, બરાબર. એટલે કે એના લીધે સૂર્યનો તાપ આ કાચ ઉપર પડે અને ગરમ થાય એટલે અંદરની વસ્તુ રંધાઈ જાય છે, એક સપાટી પણ કાળી હોય છે. ચાલો, એના પછી સ્ટવ છે કેરોસીનવાળો, અને આ છે ઇલેક્ટ્રિક સગડી, બરાબર. તો આપણે એને જોડી સાથે જોડવાના છે. અહીંયા આગળ કેરોસીન, તો કેરોસીનનો ઉપયોગ શેમાં થાય છે? તો કે છે સ્ટવમાં, બરાબર. આની સાથે આમ રીતના જોડવાનું છે. કોલસાનો ઉપયોગ, તો આ સગડીમાં. પછી વીજળી, તો ઇલેક્ટ્રિક સગડી સાથે, બરાબર. પછી ગેસ, જુઓ અહીંયા આગળ આપણે આ કેરોસીન, બરાબર. ચાલો, કોલસો તો સગડી, ગેસ, ગેસ સાથે લાકડા ચૂલામાં, સૂર્યપ્રકાશ તો સૂર્ય કુકરમાં, અને છાણા તો કે છે ચૂલા માટે, બરાબર. અને આ વીજળીથી ચાલતી સગડી. આ રીતના જોડકા પણ તમારે જોડી દેવાના છે. તો બાળમિત્રો, આ પણ તમે તમારા પાઠ્યપુસ્તકમાં સાથે સાથે જોડી દેજો, બરાબર. ચાલો, જોડાઈ ગયું, તો આપણે આગળ વધીએ. વાંચો અને કરો. ચાલો, શું વાંચવાનું કીધું છે? તો કે છે એક પ્રયોગ કરવાનો આપણને કીધો છે. તો ચાલો આપણે પ્રયોગ જોઈએ. મગને આખી રાત પાણીમાં પલાળવાના છે, બરાબર. મગ અથવા બીજું કોઈ કઠોળ, મઠ પણ તમે લઈ શકો છો, અથવા તો ચણા પણ તમે લઈ શકો છો. અને શું કહેવાય છે? રાત્રે તમારે પલાળી રાખવાના છે. સવારે પલાળેલા મગને ભીના કપડામાં વીંટાળી અને ઢાંકી દો. હવે સવાર પડી, મગ પલળી ગયા છે એટલે મગને કોરા કરી નાખે, એટલે કે એમાંથી પાણી કાઢી નાખવાનું છે, બધું જ પાણી નીતરી જાય. પછી એ મગને ભીના કપડામાં
વીંટાળી દેવાના છે. કોરું કપડું હોય તો પણ ચાલે, કારણ કે મગ ભીના જ હોય એટલે કપડું ભીનું થઈ જાય. પછી એને કપડામાં વીંટાળી દો અને ઢાંકીને મૂકી દો. એક દિવસ પછી શું તમને કોઈ ફેરફાર દેખાય છે? તો કહેશે હા, તૈયાર થયેલા મગમાં ડુંગળી, ટમેટાં, મીઠું અને લીંબુનો રસ ઉમેરી ભેળવો અને તમારા મિત્ર સાથે મગની મજા માણો. અથવા તો અમે તમે થોડુંક તેલ, મરચું, મીઠું મૂકીને ગરમ કરી વઘારીને પણ ખાઈ શકો છો, કારણ કે એમાંથી થોડાક થોડાક ઝીણા ઝીણા ફણગા ફૂટી ગયેલા હોય છે. બરાબર, બે દિવસ અથવા એકાદ દિવસ થાય એટલે મગમાંથી ફણગા ફૂટેલા, એટલે કે ઉગાડેલા મગ, ફણગાયેલા મગ તૈયાર થઈ જાય છે. તો નીચે તમને બીજું એક બોક્સો નાના નાના આપેલા છે, તો એ શું કહે છે કે જુઓ અને લખો તમે રાંધ્યા વગર બીજું શું બનાવી શકો છો. આ જેવી રીતના મગ બનાવ્યા તમે રાંધ્યા વગર, બરાબર, ડુંગળી ટામેટાં નાખીને તમે કાચા એ ફણગાયેલા મગ ખાઈ શકો છો, એવી રીતના બીજું તમે રાંધ્યા વગર ઘરે ગેસ પર મૂક્યા વગર શું બનાવી શકો છો? તો કે છે લીંબુ પાણી, લસ્સી અને કોફી. જુઓ, કોફી તમે ઠંડી કોફી પણ બનાવી શકો છો અને ગરમ કોફી પણ બનાવી શકો છો. તો અહીંયા આગળ જુઓ, લીંબુ પાણી, તો એમાં પાણીમાં પહેલાં ખાંડ ભેળવો, લીંબુનો રસ ઉમેરો અને તેને ગાળી લો, લીંબુ પાણી તૈયાર થઈ જાય છે. બરાબર, ત્યાર પછી તમે કોફી બનાવો, તો કોફી એમાં કોલ્ડ કોફી રાંધ્યા વગરની, કે તમે પહેલાં થોડુંક એમાં શું કરવાનું છે, દૂધ પાણી મિક્સ કરવું હોય તો કરવાનું, અથવા તો પાણીની જગ્યાએ તમારે બરફના ટુકડા પણ લેવાના છે. બરાબર, કોફીની અંદર પાણીમાં દૂધ અને બંને ભેળવો, ખાંડ નાખી ગરમ કરવું હોય તો કરવાનું, નહીં તો પછી ઠંડી કોફી બનાવી તો એને ગરમ કરવાની નહીં. બરાબર, ત્યાર પછી એને બ્લેન્ડર વડે ફેરવી દેવાનું અને થોડી કોફી નાખી દેવાની. બરાબર, કોફી નાખી બ્લેન્ડર ફેરવી દેવાનું એટલે તમારી ઠંડી કોફી તૈયાર થઈ ગઈ. ચાલો, એના પછી લસ્સી. તો કેસે લસ્સી કઈ રીતના બનાવવાની? એક કપ દહીં લો, તેમાં ખાંડ નાખો, તેમાં નાના નાના બરફના ટુકડા નાખો, આ બધાને મિક્સ કરી ભેગા કરી એક રસ કરો, તમારી લસ્સી તૈયાર થઈ ગઈ છે. અહીંયા આગળ તમે કોફીની બદલે ફળોની ડીશ પણ લખી શકો છો બાળમિત્રો. બરાબર, ફળોની ડીશ રાંધ્યા વગર પણ તમે તૈયાર કરી શકો છો, જો તમારે ઠંડી કોફી ના બનાવી હોય. અહીંયા આગળ મેં ગરમ કોફી લખી છે, તમારે ઠંડી કોફી બનાવવી હોય પણ તમે બનાવી શકો છો. અથવા તો બરફની ડીશ, સલાડની ડીશ એ પણ રાંધ્યા વગર તમે બનાવી શકો છો. તો ફળોની ડીશ કઈ રીતના તૈયાર કરવાની? તો જુઓ બાળકો, જુદા જુદા ફળોના નાના નાના ટુકડા કરવાના છે, તેની અંદર થોડુંક ખાંડ, મીઠું અને ચાટ મસાલો નાખવાનો છે. આ બધાને ભેળવીને સરસ મજાની ડીશ તમારી તૈયાર થઈ જાય છે. બરાબર, તો આ થયું રાંધ્યા વગરનું. તો બાળમિત્રો, અહીંયા આગળ આ પાઠ પૂર્ણ થાય છે. એને લગતા થોડાક પ્રશ્નોના જવાબ જે પરીક્ષા લક્ષી છે તે પણ આપણે આગળ જે અગાઉના પાઠમાં જોયા હતા એવી જ રીતના આ પાઠમાં પણ આપણે વધારાના પ્રશ્નો જે તમારે નોટબુકમાં સુંદર અક્ષરે લખવાના રહેશે. તો ચાલો આપણે એ પ્રશ્નોના જવાબ પણ સમજી લઈએ. જુઓ બાળકો, પહેલો પ્રશ્ન છે, પ્રશ્ન એકમાં પ્રશ્નોના ઉત્તર લખો. એમાં જુઓ પહેલું કે પહેલાંના સમયમાં કેવા પ્રકારના વાસણોનો ઉપયોગ થતો હતો અને તે વાસણ શામાંથી બનેલા હતા. આપણે પાઠ ચલાવ્યો ત્યારે સમજાવ્યું હતું કે પહેલાંના સમયમાં આપણા બા દાદાના સમયના કયા વાસણોનો ઉપયોગ કરતા અને એ શામાંથી બનેલા. તો પહેલાંના સમયમાં વાસણો આજના વાસણો કરતાં મોટા અને વજનદાર હતા. બરાબર, અત્યારે તો સ્ટીલ ને બધું હોય એટલે બહુ વજનવાળું ના હોય, મોટે ભાગે પ્લાસ્ટિકનો પણ અત્યારે ઉપયોગ થતો હોય છે એટલે એનું વજન બહુ ના હોય. તો કેસે પહેલાંના સમયમાં જે વાસણો વપરાતા હતા તે થોડાક મોટા હતા અને વજનદાર પણ હતા. તેના પર ખૂબ જ સુંદર કોતરણી થતી હતી, કોતરકામણીવાળા વાસણો હતા. અને જૂના સમયના વાસણો તાંબા, પિત્તળ અને લોખંડ તેમજ માટી અને કાંસામાંથી બનેલા હતા. તો પહેલાંના સમયમાં જે વાસણોનો વપરાશ થતો હતો તો એ વાસણો તાંબુ, પિત્તળ, કાંસુ અને માટી તેમજ
લોખંડમાંથી તૈયાર થતા હતા. લોખંડના વાસણો એટલે જે લગ્ન પ્રસંગોમાં મોટા મોટા કડાઈને બધા વપરાય, એ આ લોખંડનો ઉપયોગ કરવામાં આવતો હતો. ચાલો એના પછીનો બીજા નંબરનો સવાલ. ખોરાક રાંધવાની વિવિધ રીતોના નામ જણાવો. તો ખોરાક રાંધવાની આપણે અગાઉ પાઠમાં રીતો જોઈ ગયા કે ખોરાક રાંધવાની મુખ્ય રીતો નીચે મુજબ છે. તો શેકીને, તળીને, બાફીને, પાણીમાં ઉકાળીને, અગ્નિ ઉપર શેકીને અને સાંતળીને, આ રીતે છ પ્રકારની રીતથી આપણે રસોઈ તૈયાર કરી શકીએ છીએ. બાળમિત્રો, આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે તેવો છે, એટલે યાદ રાખજો. બરાબર, છ રીતો છે. કઈ કઈ? તો કે શેકીને. તમે આ રીતોના નામ આડાઅવળી લખશો તો પણ ચાલશે. એવું જરૂરી નથી કે મેં જે રીતના લખ્યા છે એ રીતના તમે લખો. તમને જે પહેલાં યાદ આવે તે તમે લખી શકો છો. બરાબર, શેકીને, બાફીને, તળીને, સાંતળીને, પાણીમાં ઉકાળીને, અગ્નિ ઉપર શેકીને. બરાબર, આ રીતના તમારે છ રીતો રસોઈ બનાવવાની એટલે કે રાંધવાની રીતોની મુખ્ય છ રીતો છે જે નીચે મુજબ છે, એમ કરીને તમારે છ રીતોના નામ લખી દેવાના છે. ત્યાર પછી ત્રીજા નંબરનો સવાલ છે, કુકરમાં શું શું બને. તો કુકરમાં તો ઘણી બધી વસ્તુઓ બને. બરાબર, તમને જેટલી યાદ આવે એટલી તમારે લખવાની છે. અત્યારે મેં અહીંયા આગળ થોડીક લખી છે, તે જોઈ લેજો તમે કે કુકરમાં ખીચડી, દાળ, ભાત, શાક, કઠોળ, ગાજરનો હલવો વગેરે ભોજન બનાવી શકાય છે. બરાબર, ચાલો ચોથા નંબરનો સવાલ જોઈએ. તમારા ઘરના રસોડામાં જોવા મળતા રસોઈના સાધનોમાંથી કોઈ પણ 10 સાધનોના નામ લખો. હવે બાળમિત્રો, અહીંયા આગળ મેં 10 નામ લખેલા છે. તમે આના સિવાયના પણ તમારા ઘરમાં જે બીજા રસોઈ બનાવવા માટે સાધનો વપરાતા હોય એના નામ તમે લખી શકો છો. ચાલો તો અહીંયા આગળ જવાબ જોઈએ આપણે. મારા ઘરના રસોડામાં રસોઈ બનાવવામાં ઘણા બધા સાધનો છે રસોઈ બનાવવાના. બરાબર, તો એમાંથી અહીંયા આગળ નીચે 10 જે નામ આપ્યા છે આપણે જોઈએ. તો પહેલી છે એક તપેલી, બીજું બાઉલ, ત્રીજું જારી, કુકર, પાંચમું કડાઈ, છઠ્ઠું કથરોડ, સાતમું તાવેથો, આઠમું ચમચો, નવમું ભાત્યું અને 10મું હાંડી. બરાબર, આના સિવાયના બીજા નોનસ્ટિક કડાઈ કે બધા હોય એ પણ તમે લખી શકો છો. ચાલો એના પછી પાંચમા નંબરનો સવાલ આપણે જોઈએ. તો રસોડામાં રસોઈ માટે કયા કયા મસાલા વપરાય છે. તમારા ઘરમાં રસોઈ બનાવવા માટે જાત જાતના જે મસાલા વપરાતા હોય એના નામ તમને યાદ હોય તો તમારે લખવાના છે. ચાલો અહીંયા આગળ જોઈએ. આપણે રસોઈ માટે મીઠું એ તો જરૂરી જ છે. મીઠું, મરચું અને હળદર વગર કોઈ પણ રસોઈ થાય નહીં. બરાબર, તો મીઠું, મરચું, હળદર, મેથી, રાઈ, અજમો, હિંગ, ધાણાજીરું, ગરમ મસાલા વગેરે જેવા મસાલા વપરાય છે. ચાલો એના પછી છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે, તમારા ઘરમાં કઈ કઈ વસ્તુઓને રાંધીને ભોજન બનાવવામાં આવે છે. તો અમારા ઘરમાં અનાજ, કઠોળ, શાકભાજી જેવી વિવિધ વસ્તુઓને રાંધીને ભોજન બનાવવામાં આવે છે. કાચું ને કાચું અનાજ કે કઠોળ આપણે ખાઈ શકતા નથી. તો અમારા ઘરમાં વિવિધ કઠોળ, અનાજ, શાકભાજી, બરાબર, આ બધી વસ્તુઓને રાંધીને ભોજન તૈયાર કરવામાં આવે છે. સમજણ પડી ગઈ બાળમિત્રો સવાલમાં? ચાલો હવે એના પછીનો સાતમા નંબરનો સવાલ છે, તમારા મમ્મી કાચી વસ્તુઓમાંથી રાંધ્યા સિવાય કઈ કઈ ખાવાની વાનગીઓ બનાવે છે. તો કે છે, મારા મમ્મી કાચી વસ્તુઓમાંથી રાંધ્યા સિવાય આ મુજબની ખાવાની વાનગીઓ બનાવે છે. બરાબર, ગેસ પર મૂક્યા વગર, એને રાંધ્યા વગર કહેવાય. તો કે છે, લીંબુ શરબત, કેરી, ગોળ અને ડુંગળીનું કચુંબર, કાકડી, ટામેટા, બીટનું સલાડ, લસણ અને મરચાંની ચટણી, મરચાં અને કોથમીરની ચટણી, લસ્સી, કેરીનો રસ, રાયતું, દહીં, છાશ, આ બધું રાંધ્યા વગર બનાવે છે. બરાબર, તમારા ઘરમાં પણ આ રીતના મમ્મી બનાવતી હશે એટલે તમને નામ યાદ રહી જશે. બરાબર, આ રીતનું તમારે લખવાનું છે.
ચાલો એના પછી આઠમા નંબરનો સવાલ છે, સૂર્યકુકર વાપરવાથી કયા કયા લાભ થાય છે? સૂર્યકુકર એટલે સૂર્યના તાપથી બનતી રસોઈ માટે જે સાધન વપરાય છે એને સૂર્યકુકર, પેટી જેવું આવે છે બરાબર, એલ્યુમિનિયમની પેટી હોય, અંદર કાચ હોય, નીચે કાળી સપાટી હોય, તો આમાં આપણે એના ડબ્બા પણ અલગ હોય છે, આમાં સૂર્યના તાપથી રસોઈ તૈયાર થાય જે ખાવામાં સ્વાદિષ્ટ પણ હોય અને પૌષ્ટિક પણ હોય છે. તો કે છે સૂર્યકુકર વાપરવાથી નીચે પ્રમાણે આપણને લાભ થાય છે, તેમાં સૂર્યમાંથી સીધી ઉર્જા મળવાથી બળતણનો ખર્ચ થતો નથી, પહેલામાં પહેલો તો આપણને એ લાભ થાય બરાબર. ધાબા ઉપર જઈ આપણે એ સૂર્યકુકર મૂકી આવીએ અને અંદર જે ખીચડી ભાત જે બનાવવાનું હોય એ પાણી સાથે મૂકી ડબ્બામાં ભરીને ઉપર મૂકી આવીએ, એટલે સૂર્યનો સીધો તાપ એના પર પડવાથી તથા સીધી ઉર્જા મળવાથી બળતણનો ખર્ચ થતો નથી. એટલે રસોઈ બનાવવા માટે આપણે જે ગેસ અથવા તો લાકડાનો કે કેરોસીનનો ઉપયોગ કરીએ છીએ તેનો કોઈ ખર્ચ થતો નથી. ત્યાર પછી બીજા નંબરનું કે સૂર્યના તાપમાં શેકાયેલ અને વરાળથી બફાયેલ ખોરાક ઉત્તમ ગુણવત્તા ધરાવે છે. મેં તમને હમણાં કીધું એ પ્રમાણે કે આપણે ગેસ અને ઇલેક્ટ્રિક સગડીથી જે રસોઈ તૈયાર કરીએ છીએ એ બહુ પૌષ્ટિક નથી હોતી. જ્યારે આ સૂર્યના તાપથી જે રસોઈ તૈયાર થાય છે તે કે જે વરાળથી બફાયેલ ખોરાક હોવાથી એ ખોરાક ઉત્તમ ગુણવત્તા એટલે કે પૌષ્ટિકની દ્રષ્ટિએ સારો ગણાય છે, પૌષ્ટિકતાની દ્રષ્ટિએ સારો ગણાય છે એટલે કે ઉત્તમ ગુણવત્તાવાળો હોય છે. આ એક પણ લાભ છે. ત્યાર પછી ત્રીજા નંબરનું કે સૂર્યકુકરમાં રાંધેલા ખોરાકમાં તેના ગુણ અને સ્વાદ જળવાઈ રહે છે બરાબર, તેના ગુણ અને સ્વાદ જળવાઈ રહે છે એટલે કે સૂર્યના તાપથી બધું બળી જતું નથી. એને ચેક કરવું પડે, તમે પછી મૂકીને ભૂલી જાઓ તો એ પણ બળી જઈ શકે. સૂર્યનો અતિશય તાપ હોય તો તમારો ખીચડી ભાત કે દાળ જે મૂક્યું હોય તે નીચે બળી જવાની પણ શક્યતા રહે છે, એટલે સમય થાય એટલે એને જોઈ લેવું જોઈએ. પણ એનો સ્વાદ અને ગુણ આ રીતે રસોઈ બનાવવાથી જળવાઈ રહે છે. એના પછી ચોથા નંબરનો ગુણ છે ખોરાક સુપાચ્ય બને છે બરાબર. સૂર્યના તાપથી જે રસોઈ બનાવી હોય તે પચવામાં સરળ પડે છે એટલે કે સુપાચ્ય બને છે. ચાલો એના પછીનો આપણે આગળનો નવમા નંબરનો સવાલ જોઈએ કે રોટલી કેવી રીતે બનાવીને તમારી થાળીમાં પીરસાય છે. પાઠ ચલાવતા હતા ત્યારે પાઠમાં આપણે રોટલી કઈ કેવી રીતે આપણી થાળી સુધી પહોંચે છે, તો સૌ પ્રથમ તો આપણા ઘરે જે ઘઉં હોય તેને દળાવવો પડે બરાબર. એટલે કે છે મારી મમ્મી સૌ પ્રથમ ઘઉંનો લોટ કથરોટમાં કાઢે છે, તેમાં તેલ પાણી અને મીઠું નાખીને લોટને હાથથી મસળીને તેની તે સરસ એવી કણક બાંધે છે, તે પછી તેના નાના નાના ગુલ્લા બનાવે છે. શું કરે છે? ગુલ્લા બનાવે છે બરાબર. અને આ ગુલ્લાને આડણી અને વેલણ વડે વણીને ગોળ રોટલી કરે છે, પછી તેને ગેસની સગડી પર તવી દ્વારા શેકે છે અને ઘી લગાવે છે. આ બધી જ પ્રક્રિયા કર્યા પછી તે રોટલી ખાવા લાયક બને છે અને આપણી થાળીમાં પીરસાય એટલે આપણે ખાવાના ઉપયોગમાં લઈ શકીએ છીએ બરાબર. તો અહીંયા આગળ આપણા આ પ્રશ્નોના જવાબ છે, પ્રશ્ન નંબર એક એ પૂર્ણ થાય છે. તો બાળમિત્રો તમારે તમારી નોટબુકમાં આ નવ પ્રશ્નોના જવાબ સુંદર અક્ષરે લખો જેથી કરી પરીક્ષા સમયે તમને વાંચવા માટે મદદ મળી રહે. ત્યાર પછી પ્રશ્ન નંબર બેમાં જે અગાઉના પાઠમાં આપણે વિકલ્પોને બધું જોઈ ગયા હતા એ રીતના આમાં પણ વિકલ્પોને એવું છે. તો આ પ્રશ્ન નંબર બેમાં આપણે વિકલ્પોની સામે યોગ્ય સાચો ક્રમ અક્ષર શોધીને લખવાનો છે. ચાલો બાળમિત્રો આપણે નીચેના વિકલ્પો જોઈએ અને આ પણ તમારા નોટબુકમાં લખવાના છે. એમાં જુઓ પહેલા નંબરનો વિકલ્પ કે રસોડામાં પૂરી ભજીયા વગેરે તળીને કડાઈમાંથી કાઢવા માટે શાનો ઉપયોગ થાય છે બરાબર. પૂરી ભજીયા જે બધું તળવા માટે આપણે જે સાધનનો ઉપયોગ કરીએ છીએ તો એ સાધનનું નામ શું છે? તાવેથો, જારો, ચમચાનો કે સાણસીનો
બરાબર, મમ્મી તળતી હોય ત્યારે શેની મદદ લે છે? તો કે છે કાણા કાણા વાળો એક ચમચા જેવું દેખાય છે એને શું કહીએ છીએ આપણે? જારો. બરાબર, જેથી કરીને કાણામાંથી તેલ કડાઈમાં પાછું નીતરી જાય. એટલે તળવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ? તો કે છે જારાનો ક્રમ અક્ષર આપણે અહીંયા આગળ કયો લખીશું? બ. બરાબર, કયો ક્રમ અક્ષર આવશે? બ. ચાલો એના પછી બીજા નંબરનું જોઈએ આપણે. નીચેનામાંથી કયું સાધન રસોડાનું નથી? તપેલી રસોડામાં હોય? હા. કુકર હોય? ડોલ હોય રસોડામાં? ના હોય, ડોલ તો બાથરૂમમાં હોય. બરાબર, થાળી પણ હોય. તો શું આવશે ક્રમ અક્ષર? ક. બરાબર, ચલો એના પછી ત્રીજા નંબરનું જોઈએ. સૂર્યની ગરમીથી રસોઈ બનાવવા માટે કયું સાધન ઉપયોગી છે? તો હમણાં જ આપણે પાઠમાં અને પ્રશ્ન જવાબમાં જોઈ લીધું કે સૂર્યના તાપથી રસોઈ બનાવવા માટે સૂર્ય કુકરની જરૂર પડે, પ્રેશર કુકર કે ચૂલો કે ગેસ સગડીની જરૂર પડે નહીં. તો ક્રમ અક્ષર કયો લખીશું આપણે? ડ. અહીંયા આગળ ડ લખી દેવાનો અને એની સામે જવાબમાં સૂર્ય કુકર લખવાનું. બરાબર, ફક્ત ડ લખવાનું નહીં, નહીંતર આપણને ખબર ના પડે કે શું જવાબ છે. એટલે ડ લખીને સામે સૂર્ય કુકર એવું લખવાનું. ચાલો એના પછી ચોથા નંબરનો સવાલ છે. નીચેનામાંથી કઈ વસ્તુ કાચી ખાઈ શકાય છે? તો બટેકા, ટીંડોળા, કાકડી કે કારેલા? તો કે છે કાકડી. બરાબર, તો તમારે લખવાનું ક અને એની સામે કાકડી. ચાલો પાંચમા નંબરનું જોઈએ આપણે. રાંધવાની કઈ રીતથી ભાખરી બનાવવામાં આવે છે? તો ભાખરી બનાવવા માટે કઈ રીતનો ઉપયોગ થાય? બાફવાની, તળવાની, શેકવાની, સાંતળવાની? બોલો. તો કે છે ભાખરીને શેકીને બનાવવામાં આવે છે. એટલે એની કયો ક્રમ અક્ષર લખીશું આપણે? અહીંયા આગળ અમાં શેકીને લખ્યું છે એ ક્રમ અક્ષર લખીશું. એટલે તમારે અ લખી સામે શેકીને એવું લખવાનું છે. બરાબર, ચાલો એના પછી છઠ્ઠા નંબરનું કે વરાળમાં બાફીને બનાવાતો ખોરાક કયો છે? તો વરાળથી શું બનાવાય? રોટલી બનાવાય વરાળથી? ના. ખમણ? હા. પૂરી બનાવાય? ના બનાવાય. ભાખરી પણ ના બનાવાય. એટલે બાફીને શું બનાવાય? તો કે છે ખમણ. તો લખવાનું નીચે જવાબ તરીકે બ કરીને ખમણ. ચાલો એના પછી સાતમા નંબરનો વિકલ્પ જોઈએ આપણે. કઈ રીતથી બનાવેલો ખોરાક વધુ ખાવાથી સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે? વિપરીત એટલે ખરાબ અસર થાય છે. બરાબર, જે આપણા શરીરને નુકસાન કરે તેવી કઈ વસ્તુ છે? તો શેકીને ખાવાથી આપણા શરીરને નુકસાન થાય છે, બાફીને ખાવાથી, તળીને ખાવાથી કે ઉકાળીને? તો બાળમિત્રો, અહીંયા આગળ આપણે તમારી સમજૂતી માટે શેકીને, બાફીને અને ઉકાળીને ખાવાની ઉત્તમ રીતો છે. બરાબર, એનાથી જે રસોઈ બને એ તમારા શરીરને કોઈ દિવસ નુકસાન કરે નહીં. જ્યારે વધારે પડતો તળેલો ખોરાક લેવાથી તમારા સ્વાસ્થ્ય ઉપર નુકસાન થાય છે. તો અહીંયા આગળ સ્વાસ્થ્યને પર વિપરીત અસર થતું કઈ રીત છે? તો કે છે ક, તળીને. જવાબમાં તમારે તળીને લખવાનું. ચાલો એના પછી આઠમા નંબરનું છે. સાના વિના રસોઈ ફિક્કી લાગે છે? મીઠું, રાઈ, હળદર કે લસણ? તો મીઠા વગર કોઈ પણ રસોઈ સ્વાદિષ્ટ બનતી નથી. કયો ક્રમ અક્ષર લખવાનો? પહેલા નંબરનો એટલે કે અ, એની સામે મીઠું. તો બાળમિત્રો, અહીંયા આગળ આ આઠે આઠ વિકલ્પો આપણા પૂર્ણ થાય છે. બરાબર, તમારે લખી લેવાના છે તમારી નોટબુકમાં સુંદર અક્ષરે અને એની સામે જવાબ પણ લખવાનો છે. તો ચાલો આ વિકલ્પો પછી આપણે આગળ ખાલી જગ્યા તરફ જઈએ. તો પ્રશ્ન નંબર એના પછીનો આવતો હોઈએ. જુઓ, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. એમાં પહેલી ખાલી જગ્યા આપણે જોઈએ કે સૂર્ય કુકરમાં ખોરાક રાંધવા માટે જરૂરી ઉર્જા ખાલી જગ્યામાંથી મળે છે. સૂર્ય કુકર એવું નામ આવે એટલે એના માટે જે જરૂરી ઉર્જા એટલે કે શક્તિ છે એ શાના પાસેથી મળે છે?
આપણે ઉપર તો ગેસ લઈ જવાના નથી, સગડી કે કશું લઈ જવાના નથી, બરાબર. સૂર્ય કુકર ક્યાંથી મેળવે ઉર્જા? તો સૂર્ય પાસેથી, બરાબર. એટલે તો એનું નામ સૂર્ય કુકર પડ્યું છે. તો જવાબમાં શું લખવાનું તમારે? સૂર્ય. તો ખાલી જગ્યામાં સૂર્ય લખી દેવાનું. સૂર્ય કુકરમાં રાંધવા માટે જરૂરી ઉર્જા સૂર્ય પાસેથી મળે છે. થઈ ગઈ તમારી ખાલી જગ્યા તૈયાર? તો પછી ચાલો બીજી ખાલી જગ્યા તરફ આપણે આગળ જઈએ. ઢોકળા બનાવવા માટે ખાલી જગ્યાની રીતનો ઉપયોગ થાય છે. તો ઢોકળા બનાવવા કઈ રીતનો ઉપયોગ થાય છે? બાફવાની રીતનો, બરાબર. વરાળથી બાફીને ઢોકળા તૈયાર થાય છે. ખાલી જગ્યામાં લખવાનું તમારે બાફવાની. ચાલો એના પછી ત્રીજા નંબરની ખાલી જગ્યા જોઈએ. ચૂલો સળગાવવા માટે આપણે ખાલી જગ્યાનો ઉપયોગ કરીએ છીએ. તો ચૂલો સળગાવવા માટે લાકડા અને છાણા, બરાબર, બંનેનો ઉપયોગ થાય છે. એટલે આપણે એને શું નામ આપ્યું છે? બળતણ. ચૂલો સળગાવવા માટે બળતણનો ઉપયોગ કરીએ છીએ. બળતણ એટલે ચૂલામાં જે જે વસ્તુઓ તમે બાળી શકો, સળગાવી શકો તે. ચાલો એના પછી ચોથા નંબરની ખાલી જગ્યા. ખાલી જગ્યામાંથી બનાવેલા અને નિભાળામાં પકવેલા વાસણ કોઈપણ વસ્તુ કે સાધન સાથે અથડાવાથી તૂટી જાય છે. તો એવા કયા વાસણો છે જે તૂટી જાય છે ઝડપથી? તો કે છે માટીમાંથી બનાવેલા. નિભાળા એટલે એનો ભઠ્ઠો, માટીના માટલા અને બધું બનાવ્યું હોય વાસણો, એને પહેલાં બનાવી, માટી કાચી માટીમાંથી બનાવી, પછી એને શેકવા પડે. જો શેકેલા ના હોય તો એ ઝડપથી તૂટી જાય, અથવા તો પાણી ભરવાથી એ પલળી પણ જાય છે, બરાબર. તો માટીમાંથી બનાવેલા અને નિભાળામાં પકવેલા વાસણ કોઈપણ વસ્તુ કે સાધન સાથે અથડાવાથી તૂટી જાય છે. ખાલી જગ્યામાં શું લખવાનું? માટી. ચાલો એના પછી પાંચમા નંબરનું. કુકરમાં બનતી રસોઈ ખાલી જગ્યાની રીતથી બને છે. તો કુકરમાં કઈ રીતથી બનાવાય? બાફવાની રીતથી. તો ખાલી જગ્યામાં શું લખવાનું? બાફવાની રીત, બરાબર. રીત પાછળ લખેલું છે એટલે તમારે બાફવાની એવું ફક્ત લખવાનું છે. ચાલો એના પછી છઠ્ઠા નંબરની ખાલી જગ્યા. તમારી મમ્મી મેથીના ગોટા બનાવે છે. તો મમ્મી રસોઈની ખાલી જગ્યાની રીતનો ઉપયોગ કરે છે. ચાલો ગોટા ને પૂરી ને ભજીયા ને બધું બનાવવા માટે કઈ રીતનો ઉપયોગ થાય? બાફવાનો કે તળવાનો કે શેકવાનો? તો કે છે તળવાની રીતનો, બરાબર. રસોઈની કઈ રીતનો ઉપયોગ થાય છે? તળવાની રીતનો. ભજીયા તળવાની રીતથી તૈયાર થાય છે. ખાલી જગ્યામાં શું લખવાનું? તળવાની, બરાબર. ચાલો એના પછીનું આગળ જે પ્રશ્ન નંબર ચાર તરીકે. નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચાની નિશાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરવાની છે. તો ચાલો આપણે પહેલો જોઈએ ખરખોટું. પ્રેશર કુકરમાં જમવાનું ઝડપથી બની જાય છે, બરાબર. આ વિધાન સાચું કે ખોટું? તો કે છે સાચું છે. ફટાફટ અંદર સીટી વાગે એટલે આપણી રસોઈ ઝડપથી તૈયાર થઈ જાય છે, એટલે એમાં બહુ સમય લાગતો નથી, તેથી આ વિધાન સાચું થશે. એના પછી બીજા નંબરનું કે ચૂલા પર રસોઈ કરવી એ પર્યાવરણ માટે લાભદાયક છે. તો કે છે ખોટું. કેમ? તો કે છે એનાથી ધુમાડો થાય છે અને ધુમાડો પ્રદૂષણ વધારે છે, એટલે ચૂલા પર રસોઈ બનાવવી એ પર્યાવરણ માટે લાભદાયક નથી, એટલે આપણે ખોટું કરીશું. એના પછી ત્રીજા નંબરનું. ચા કોફી બનાવવા માટે આપણે હાંડીનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. ચા કોફી બનાવવા માટે આપણે તપેલીનો ઉપયોગ કરીએ છીએ, હાંડીનો ઉપયોગ કરતા નથી, એટલે આ વિધાન ખોટું કરીશું. ચોથા નંબરનું. ગાજર ટામેટાં કાકડી વગેરે વસ્તુઓ આપણે કાચી ખાઈ શકીએ છીએ, તો આ વિધાન કેવું થશે? સાચું થશે, બરાબર. પાંચમા નંબરનું. રોશન ઢોકળા બનાવે છે તે રાંધવામાં શેકવાની રીતનો ઉપયોગ કરશે. ઢોકળા બનાવવા શેકવાની રીતનો ઉપયોગ થાય બાળમિત્રો? તો કે છે ના, એટલે આ વિધાન ખોટું આવશે. ઢોકળા બનાવવા માટે બાફવાની રીતનો ઉપયોગ થાય, શેકવાની રીતનો થાય નહીં. છઠ્ઠા નંબરનું ખરું ખોટું જુઓ. સૂર્ય કુકરમાં સૂર્યની ગરમીથી ભોજન રંધાય છે, બરાબર. આ વિધાન કેવું થશે? સાચું. સૂર્ય કુકરમાં
સૂર્યની ગરમીનો ઉપયોગ થાય છે. સાતમા નંબરનું જોઈએ, લીંબુના શરબતમાં ખાંડ અને લીંબુનો રસ પાણીમાં નાખીને શરબત બનાવવામાં આવે છે. ચલો, લીંબુ શરબત બનાવવું હોય તો એમાં લીંબુના રસમાં ખાંડ અને પાણી અને મીઠું નાખીએ એટલે આપણો શરબત તૈયાર થઈ જાય છે. એટલે આ વિધાન સાચું થશે, બરાબર. ચાલો, એના પછી ખરા ખોટા તમારે લખી દેવાના છે. એના પછીના પ્રશ્નમાં યોગ્ય જોડકા જોડો, બરાબર, બંધ બેસતા જોડકા જોડો. ઉત્તરના ખાનામાં વિભાગ બની વિગતો લખવાની છે. તો એમાં જુઓ, પહેલું તળીને, બરાબર. તો તળીને શું બનાવાય? તો કે છે પૂરી. સામે બ વિભાગમાંથી પૂરી લખી દેવાની છે. ત્રીજા નંબરની આપી છે ને, હા, તો એ પૂરી આવશે. એના પછી બીજા નંબરનું શેકીને, તો શેકીને શું બનાવાય? ભાખરી, બરાબર. ચાલો, એના પછી ત્રીજા નંબરમાં બાફીને તો ઢોકળા, ચોથા નંબરમાં સાંતળીને તો પરોઠા, પાંચમા નંબરનું અગ્નિ પર શેકીને તો મકાઈ ડોળો. તો બાળમિત્રો, અહીંયા આગળ આપણા જોડકા પણ પૂર્ણ થાય છે. તમને ખ્યાલ આવી ગયો છે જોડકામાં કેવી રીતના લખવાનું, બરાબર. વિભાગોની સામે સાચો જવાબ લખી દેવાનો. નોટબુકમાં તમારે ત્રણ ખાના પાડવાના નહીં, વિભાગ અ અને વિભાગ બમાં સાચો જવાબ, બરાબર. તો બાળમિત્રો, આટલું હોમવર્ક. પ્રશ્નોના જવાબથી જોડકા સુધીનું હોમવર્ક તમારે નોટબુકમાં, પર્યાવરણની નોટબુકમાં સુંદર અક્ષરે લખી દેવાનું. આગળના નવ પાઠના પ્રશ્નોના જવાબ આપેલા હોય, ના લખાયા હોય તો લખી દેવાનો રાખજો. અને ત્યાર પછી નવા પાન ઉપર પાઠ 10નું હેડિંગ મારી પ્રશ્નોના જવાબ લખી દેજો, બરાબર. ચાલો, હવે આપણે આવતા પીરિયડમાં નવા પાઠ સાથે ફરી મળીશું.